મજામાં છો ને? ચાલો ગણિતમાં આગળના દાખલા ગણીએ ને. ચોથો વાહનનો પ્રકાર કયો છે? ટ્રક. ચાલો ચોથા વાહનની ગણતરી કરીશું. એક ફેરામાં 6000 કિલોગ્રામ કેરી લાવે છે, તો 60 ફેરામાં કેટલી? ચલો ગણતરી કરીએ. ચોથા નંબર પર છે ટ્રક. ચાલો એક ફેરામાં 6000 કિલોગ્રામ કેરી, અહીંયા લખવાનું એક ફેરો બરાબર 6000 કિલોગ્રામ, માટે 60 ફેરા બરાબર કેટલા કિલોગ્રામ? આ જે મૂકું છું એ ઉપરના શબ્દનું વર્ણન કરે છે નીચે, એટલે આવું પણ તમે મૂકી શકો છો. કોનો કોનો ગુણાકાર થશે? 60નો અને 6000નો. ચાલો ગુણાકાર કરો. 6000 × 60 એક વડે ભાગાકાર કરવાની જરૂર નથી. કેમ? કારણ કે તેનો તે જ જવાબ આવશે અને તેને તે જ સંખ્યા રહેશે. ચાલો તો ગુણાકાર કરીએ. 7 × 0 તો 0 જ આવશે. 7 × 0 તો 0 જ આવે. 7 × 0 તો 0 જ બનાવી દે. ચાલો 7 × 6 = 42 કેટલા? 42. ચાલો 1 × 10 = 100 આટલે અલ્પવિરામ મૂકાશે એટલે શું બોલાશે? આ 1000માં આવી ગયા. કેટલા હજાર? 42000 કિલોગ્રામ કેરી. 42000 કિલોગ્રામ કેરી કોના દ્વારા વહન થાય છે? ટ્રક દ્વારા. કેટલા ફેરામાં? 60 ફેરામાં. સમજ પડી? બીજો પ્રશ્ન વાંચી લઈએ. ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? કોની વાત કરવામાં આવી છે? ટ્રેક્ટરની. ચાલો ટ્રેક્ટરની કોલમમાં જાઓ. આ રહ્યું ટ્રેક્ટર. ચાલો કેટલા કલાકમાં કીધેલું છે? 6 કલાકમાં. અને શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. ચાલો અંતર માટે આપણે કઈ કોલમ લેશું? આ તો ફેરા માટેની છે, એની બાજુમાં જુઓ. હા, અંતર માટે અહીં આપ્યું છે. ચાલો અંતર માટે ટ્રેક્ટરની સામે જુઓ. આ ચાલો જુઓ તો આ રહ્યું. ચાલો 1 કલાકમાં કપાતું અંતર 20 કિલોમીટર છે, એટલે કે ટ્રેક્ટર જ્યારે 1 કલાક મુસાફરી કરે છે ત્યારે 20 કિલોમીટરનું અંતર કાપે છે. આપણે કેટલા કલાકનું શોધવાનું છે? 6 કલાકનું. 1 કલાકમાં 20 કિલોમીટર, તો 6 કલાકમાં કેટલું? અવપદ મુકાય ને, તો ચાલો એક કલાક બરાબર કેટલા કિલોમીટર અંતર કાપે છે? 20 કિલોમીટર અંતર. 20 કિલોમીટર અંતર. તો આપણે કેટલા કલાકનું શોધવાનું છે? 6 કલાકનું. માટે 6 કલાક બરાબર કેટલા કિલોમીટર અંતર? ચાલો કોનો ગુણાકાર થશે? 6નો અને 20નો. ચાલો ગુણાકાર કરો. આની સાથે ભાગાકાર થશે, પણ ભાગાકાર એક સાથે કરવાનો હોવાથી આપણે કરીશું નહીં, કારણ કે તેનો તે જ જવાબ આવે, સંખ્યામાં પરિવર્તન આવશે નહીં. ચાલો તો 20 × 6. ચાલો 6એ 0 નહીં ગુણાશે, અથવા 6ને 0 સાથે ગુણતા જવાબમાં શું આવશે? 0. 6 × 2 = 12 એટલે જવાબ શું આવ્યો? 120 કિલોમીટર અંતર કાપશે. 6 કલાકમાં 120 કિલોમીટરનું અંતર કાપશે. કોણ? ટ્રેક્ટર. પ્રશ્ન નંબર 3 એટલે કે ક વાંચીએ અને સમજીએ. છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? કોની વાત કરવામાં આવી છે? છકડો અને રિક્ષા, અને સાની અંતરની વાત કરવામાં આવી છે. ચાલો પહેલાં છકડો અને રિક્ષા ક્યાં છે? અહીં છે. ચાલો અંતર કઈ કોલમમાં છે? ત્રીજી કોલમમાં. આ રહ્યું અંતર. હા, છકડો અને રિક્ષા કેટલું અંતર કાપે છે જુઓ તો પહેલાં 12 કિલોમીટર, પર કેટલા કલાકમાં? 1 કલાકમાં. 1 કલાકમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. કોણ? છકડો અને રિક્ષા. અહીં પૂછવામાં આવ્યું છે 60 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લેશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કિલોમીટર આપી દીધેલા છે, તો આપણે કિલોમીટરનો સહારો લેશું એટલે આપણું પદ આસાનીથી આપણે સમજવામાં આવશે. ચાલો જુઓ તો 1 કલાકમાં 12 કિલોમીટર અંતર, એની જગ્યાએ આપણે શું બોલીશું? 12 કિલોમીટર અંતર કાપતા 1 કલાક લાગે છે.
તો 60 કિલોમીટર અંતર કાપતા કેટલા કલાક લાગશે? આવું આવી શકે ને? જો કિલોમીટર અને કિલોમીટર સરખા હોવાથી આપણે કિલોમીટરનો અઢળ લેશું, એટલે કિલોમીટરને પહેલાં બોલીશું. 12 કિલોમીટરે 1 કલાક, તો 60 કિલોમીટરે કેટલા કલાક? ચાલ 12 કિલોમીટરે બરાબર 1 કલાક, તો આપણે કેટલા કિલોમીટરનું શોધવાનું છે? 60 કિલોમીટરનું. તો 60 કિલોમીટર બરાબર કેટલા કલાક? કોનો કોનો ગુણાકાર થશે? ક્રોસ, વેરી ગુડ. 60નો અને 1નો અને આની સાથે શું થશે? ભાગાકાર. ચાલો કરીએ. ચાલો 60 ગુણ્યા 1 છેદમાં ભાગાકાર, એટલે કે છેદમાં જશે, કોણ? 12. ચાલો 60 × 60 છેદમાં 12. ચાલો હવે જુઓ, 60/12 આવી રીતે બોલાય છે, એટલે 60ને 12 વડે ભાગીશું. ચાલો ભાગીએ. 60/12, 12નો ઘડિયો બોલવાનો, 60થી વધવા જોઈએ નહીં. ચાલો 12નો ઘડિયો બોલો. હા બોલો. 12 × 1 12, 12 × 2 24, સરસ. 12 × 36 36, 12 × 6 48, 12 × 5 60. હલા, આપણે તો 60 જોઈતા હતા ને 60 જ આવી ગયા. ચાલો બોલો, 12 × 5 60. ચાલો હવે શું થશે? 12 બાકી, 0 ગયું, 0માંથી 0 ગયું એટલે 0 જ, 6માંથી 6 ગયા એટલે 0. જવાબ શું આવ્યો? 5. શું આવ્યું? 5. શું કહેવાશે? કલાક. કેમ કલાક? કારણ કે આપણે કલાક શોધતા હતા. 60 કિલોમીટર બરાબર કેટલા કલાક? એટલે આપણા કેટલા કલાક આવ્યા? 5 કલાક. કેટલા કલાક? 5 કલાક. છકડો અને રિક્ષા 60 કિલોમીટરનું અંતર કાપવા માટે 5 કલાકનો સમય લેશે. બાકી રહેલા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું. આવજો.